नमस्कार विद्यार्थी मित्रों, फरीथी हूँ आपनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, घणा दिवस पछी आपणे मळीए छीए। मिड सेमिस्टर एक्जाम बधाए आपी छे अने बधाने सारा मार्क्स आव्या छे। आशा राखू छूँ के तमे जे मार्क्स आव्या छे ए तमारी मेहनतना ज हशे। घणा विद्यार्थीओए कॉपी पण करी हशे, पण मित्रों खास ध्यान राखजो के आ एक्जाम मार्क्स माटे नथी होती, तमारा माटे होय छे के तमे पोतानुं मूल्यांकन करी शको के तमने केटलुं आवडे छे। कारण के अत्यारे तो जे आपणे एक्जाम हती ने ए बहु ज सरळ हती, पण आवनारी एक्जाम आनाथी अघरी हशे तेनो तमे ख्याल राखशो एवी हूँ आशा राखुं छूं। तो चलो मित्रों, लास्ट लेक्चरनी जो वात करीए तो लास्ट लेक्चरमां आपणे एक आखा जे वायरिंग डायग्राम्स होय छे घरनी अंदर वपराता एना विशे चर्चा करी हती, एनो बहोळो ख्याल आपणे लई लीधो छे। हवे मित्रों, आपणे आगळ जईए अने जे सर्विस लाइन होय छे आपणा घरनी अंदर, सर्विस लाइनों मतलब ए छे के इलेक्ट्रिसिटी पोलथी, मित्रों इलेक्ट्रिसिटी पोलथी करी अने आपणा घर सुधी, आपणे ख्याल छे के आपणा घरनी बहार इलेक्ट्रिसिटी पोल छे, त्यांथी घरी अने आपणा घरनी अंदर जे सप्लाय आवे छे त्यां सुधीनी जे आ लाइन होय छे एने सर्विस लाइन कहेवામાં આવે છે। અને આ સર્વિસ લાઇનથી કરી અને આપણા ઘરની અંદર જે પણ ઉપકરણો ચાલે છે તેના માટે જે વાયરિંગ હોય છે તેને સબ સર્કિટ આપણે કહીએ છીએ, જે આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં પણ જોયું છે। અને મિત્રો, જો હજી જૂના વિડીયો જૂના લેક્ચર્સનું કાંઈ યાદ ના હોય તો રિવિઝન કરી લેજો, અને ખાસ કરીને આના પહેલાંનો જે વિડીયો હતો આપણો ડોમેસ્ટિક વાયરિંગ કનેક્શનનો એ પણ તમે નિહાળી લેજો। મિત્રો, હવે આપણે એનો બ્લોક ડાયાગ્રામ જોઈએ કે આપણે સર્વિસ લાઇનથી કરી અને ઘર સુધી જો સપ્લાય આવે તો એમાં બ્લોક ડાયાગ્રામ શું હોઈ શકે છે। એક્ઝામમાં કદાચ પૂછે તમને કે બ્લોક ડાયાગ્રામ ડ્રો કરો, તો બ્લોક ડાયાગ્રામ એટલે કોઈ ઇલેક્ટ્રિકલ સર્કિટ નથી હોતી, એ જનરલ રિપ્રેઝન્ટેશન હોય છે કે આપણે જોઈએ છીએ કે આ કેબલના મારફતે એનર્જી મીટરમાં વાયર આવે છે, આ આપણી સર્વિસ લાઇન છે કે જે ઇલેક્ટ્રિસિટી પોલથી આપણા એનર્જી મીટર સુધી આવે છે। અહીંયા ફક્ત સિંગલ લાઇન ડાયાગ્રામ ડ્રો કર્યો છે, એટલે બે લાઇનો નથી ડ્રો કરી કે ફેઝ અને ન્યુટ્રલની। આ એનર્જી મીટર પછી સપ્લાય ક્યાં જાય? કટઆઉટ। કટઆઉટનો મતલબ એ છે કે આ જગ્યા ઉપર વધારે પડતા બધી ઘરે બધાના ઘરમાં ફ્યૂઝ લાગેલા હશે, બરાબર છે મિત્રો? અને આ ફ્યૂઝ જે છે એની જગ્યાએ અત્યારે MCBનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે મિત્રો। તો આ બે પ્રોટેક્શન જે છે એ મેઇન પ્રોટેક્શન છે આપણા ઘર માટેના, જે કટઆઉટની અંદર રાખવામાં આવે છે। એના પછી જે છે તે કન્ઝ્યુમર્સ મેઇન સ્વિચ છે મિત્રો। આપણે મેઇન સ્વિચ કે ઘોડો કે આપણે એમ કહેતા હોઈએ છીએ કે એક સ્વિચને આપણે ઓફ કરીએ તો બધો સપ્લાય બંધ થઈ જતો હોય છે, અને આ જે સ્વિચ હોય છે એની અંદર તમે જોયું હશે તો આવા એક પ્રકારની સ્વિચ હોય છે, અને સ્વિચ ઉપર એક રેડ કલરની લાઇટ ઇન્ડિકેટ થતી હોય અને અહીંયા એક સ્વિચ હોય છે, એટલે આ સ્વિચને જ્યારે ઓફ કરીએ છીએ ત્યારે આ અંદર જતો જે સપ્લાય છે એ બંધ થઈ શકે છે, બરાબર છે મિત્રો? અને આ જે મેઇન સ્વિચ છે એના પછી ડિસ્ટ્રિબ્યુશન બોક્સ આવે, આ જે ડિસ્ટ્રિબ્યુશન બોક્સ છે તેને મેઇન ડિસ્ટ્રિબ્યુશન બોક્સ કહેવામાં આવે છે મિત્રો। મેઇન ડિસ્ટ્રિબ્યુશન બોક્સ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ જગ્યાએથી આપણા આખા ઘરની અંદર અલગ અલગ સબ સર્કિટમાં સપ્લાયનું વહન થશે। તમે આકૃતિમાં જોઈ શકો છો તેવી રીતે ચાર એરો આપણે અહીંયા બતાવેલા છે, એ ચાર એરો શું બતાવે છે? સબ સર્કિટ તરફ જતા રસ્તાઓ। તો આ જે સબ સર્કિટ છે એ કેવી રીતે કરેલી હોય છે કે એના માટેના નિયમો પણ આપણે પહેલાં જોઈ લીધા છે કે કોઈ એક સબ સર્કિટ હોય તો એની અંદર મેક્ઝિમમ 10 પોઈન્ટ સુધી રાખી શકાય। 10 પોઈન્ટનો મતલબ એટલે કે એક પંખો છે, એક ટ્યુબલાઇટ છે, એક લેમ્પ છે, કે એવી રીતે અલગ અલગ 10 પોઈન્ટ સુધી રાખી શકાય મેક્ઝિમમ। સાથે 10 પોઈન્ટ સાથે તમારે જે વોટેજ હોય છે, વોટેજ એટલે કે 800 વોટ સુધીનું કનેક્શન, ટોટલ જે પોઈન્ટ બને છે એનાથી જે આપણને સપ્લાય મેળવવાનો છે તે 800 વોટથી વધારે ન હોવો જોઈએ। તો આવી એક રિક્વાયરમેન્ટ સાથે એક સબ સર્કિટ બનાવવામાં આવે છે, અને આ સબ સર્કિટો શું થશે કે ધારો કે આ પહેલો વાયર જે પહેલી જે સબ સર્કિટ છે તેમાંથી ફેઝ વાયર નીકળ્યો તે આપણે ધારો કે કિચનમાં ગયો, બરાબર છે, આ કિચનમાં ગયો, બીજો જે સપ્લાય નીકળ્યો એ આપણા બેડરૂમમાં ગયો, પછી ત્રીજો જે સપ્લાય નીકળ્યો એ સમજી લઈએ આપણે હોલની અંદર ગયો, અને આ ચોથો જે સપ્લાય નીકળ્યો એ આપણા બીજા બેડરૂમમાં કોઈ ગયો, બરાબર છે? તો આમ અલગ અલગ સબ સર્કિટો બનાવવામાં આવે છે, અને જો કોઈ કારણોસર ભવિષ્યમાં સપોઝ હોલની અંદર કાંઈ ફોલ્ટ થાય છે તો ફક્ત આ સબ સર્કિટમાં લાગેલી MCB હશે એ ટ્રીપ થઈ જશે અને બાકીની બધી જગ્યાએ સપ્લાય ચાલુ રહેશે, જેથી કરીને આપણને ખ્યાલ પડે છે કે હોલની અંદર કંઈક પ્રોબ્લેમ થઈ છે, શોર્ટ સર્કિટ થઈ છે કે કાંઈ પણ જાતની એવી ઘટના બની છે જેના કારણે સપ્લાય બંધ થયો છે।
तो फक्त आपने હોલની જે સાધનો છે આપણા એને જ ચેક કરવાના રહે છે. તો આમ જે સબ સર્કિટો જે છે તે ક્યાં જાય છે? સબ ડિસ્ટ્રિબ્યુશન બોક્સમાં જાય છે. જ્યાં જાય સબ ડિસ્ટ્રિબ્યુશન બોક્સ, જેના વિશે આપણે સૌથી પહેલો જ એક વિડીયો છે ઇલેક્ટ્રિકલ બોર્ડ કઈ રીતે બનાવવામાં આવે છે એને જો તમે નિહાળશો તો તમને સંપૂર્ણ ખ્યાલ પડી જશે કે સબ ડિસ્ટ્રિબ્યુશન બોક્સ છે ત્યાં વાયરિંગ કઈ રીતે કરેલી હોય છે. અને મિત્રો, ખાસ ધ્યાન રાખજો છે કે જે આ એનર્જી મીટર હોય છે તે બારેથી સીલ કરેલું હોય છે, જેથી તમારે આને ઓપન ના કરી શકીએ, કોઈ છેડછાની પણ ના કરે. બરાબર છે મિત્રો? તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે આખું જે પ્રેઝન્ટેશન છે તેને બ્લોક ડાયાગ્રામ કહેવામાં આવે છે. સર્વિસ લાઇનથી કરી અને સબ સર્કિટ સુધીનો બ્લોક ડાયાગ્રામ, એટલે બ્લોકની અંદર પ્રેઝન્ટ કરવાનો છે તમારે. બરાબર છે મિત્રો? હવે આગળ આપણે ચર્ચા કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ પેનલ વાયરિંગની. તો ઇન્ડસ્ટ્રીયલ પેનલ વાયરિંગ માટે મિત્રો હું તમને એક સિમ્પલ ખ્યાલ આપી દઉં. તો પેનલની વાયરિંગ એટલે કે શું છે? તમે પેનલ્સ ઘણી બધી જોઈ હશે આજ સુધી, આપણી લેબોરેટરીમાં પણ બધી જગ્યાએ મોટરમાં પેનલો લાગેલી છે. આશા રાખું છું કે મશીન લેબની અંદર તમે આ પેનલો જોઈ હશે. તો પેનલની અંદર તમે જોયા હશે તો ઘણા બધા મીટર્સ લાગેલા હોય આવી રીતના. પછી આના માટે જે સપ્લાય આવતો હોય, ધારો કે અહીંયાથી એક સપ્લાય આવે છે તો અહીંયા પહેલાં MCB લાગેલી હોય, એની મેઇન સ્વિચો હોય છે, અહીંયાથી આઉટગોઈંગ માટેનો રસ્તો હોય છે. આમ ઘણી બધી પેનલો તમે નિહાળી છે. તો હું તમને એક સિમ્પલ પેનલની એક ફિગર બતાવી દઉં છું તો તમને વધારે પડતો ખ્યાલ આવી જશે. આ ફિગર જુઓ મિત્રો, તમે જોશો તો એક સિમ્પલ આપણે પેનલ બતાવું છું. આની અંદર બહુ જ આછી તમને દેખાતી હશે આકૃતિ. આની જે મેકિંગ જે કંપની છે એ ના દેખાઈ શકે અને કોઈ પબ્લિસિટી ના થાય એ અર્થ માટે આ ઇમેજ જે છે થોડીક લાઇટ દેખાય છે. તો ટેન્શન ના લેતા મિત્રો, એમાં કાંઈ એવું નથી. આપણને ફક્ત સમજવાનું છે કે પેનલમાં શું શું હોય છે. તો ધારો કે આ પેનલ જે છે અહીંયાથી આપણે ઇન્કમિંગ લાઇન આવે છે, અહીંયાથી આઉટગોઈંગ જાય છે. તો ઇન્કમિંગ જે સપ્લાય આવ્યો મિત્રો, બરાબર છે, એ જે સપ્લાય જે છે તે આ MCB થ્રુ જાય છે, આ MCB છે. બરાબર? તો તમારે એક્ઝામમાં બધું ડ્રો કરવાનું નહીં આવે, તમારે ફક્ત આવી એક જે બોર્ડર જે છે એવી રીતે બનાવી દેવાની. અહીંયાથી ઇન્કમિંગ સપ્લાય છે, અહીંયાથી આઉટગોઈંગ છે, આ MCB છે ધારો કે, અહીંયા જે છે એ વોલ્ટ મીટર લાગેલું છે, અહીંયા A મીટર લાગેલું છે. આ બધા ઇન્ડિકેટર્સ છે, બરાબર, ફેઝ અને ન્યુટ્રલ માટેના આ બધા ઇન્ડિકેટર્સ છે. પછી મેઇન સ્વિચ જે છે, આ MCB છે એ સ્વિચ તરીકે જ કામ કરે છે. આમ અલગ અલગ આકૃતિઓ તમે તમારી રીતે પણ ડ્રો કરી શકો છો. તો એક કોઈ બી પેનલ હોય એની અંદર A મીટર, વોલ્ટ મીટર, MCB, એના ઇન્ડિકેટર્સ હોય, અને આ જે તમે દેખાય છે અહીંયા આ સ્ટોપ અને રન માટેના બટનો છે, કે જ્યારે આપણે ગ્રીન બટન દબાવશું ત્યારે મોટર ચાલુ થશે અને રેડ બટન દબાવશું આ ત્યારે શું થશે, મોટર બંધ થઈ જશે. તો આ ઓપરેશન માટેના કંટ્રોલ છે એના. તો આ એક સિમ્પલ એક ફિગર જોઈએ આપણે. આ બીજી એક ફિગર છે જે સિમ્પલ આકૃતિ છે. RYB શું બતાવે છે મિત્રો? ઇન્ડિકેટર છે આપણા, ફેઝ ઇન્ડિકેટર છે, કે R, Y અને B. તો આ ત્રણ ઇન્ડિકેટર છે જે ફેઝની લાઇન બતાવે છે. આ ઓન ઓફ માટેના બટન્સ છે, આ એમ્પિયર મીટર છે, આ વોલ્ટ મીટર છે, અને આ MCB છે. તો જ્યારે મોટર ચાલુ થશે, ઓન થશે, ત્યારે અહીંયા કંઈ ગ્રીન લાઇટ છે એ શું થશે, ઓન થઈ જશે. એનો મતલબ એવો કે આપણે સપ્લાય જે છે તે બહાર જઈ રહ્યો છે મોટરમાં. તો મિત્રો, સિમ્પલ તમે આવી રીતે પણ ડ્રોઈંગ કરી શકો છો. અને જેવી જેવી રિક્વાયરમેન્ટ, ધારો કે તમને એવું પૂછાણું કે 15 horsepowerની મોટર માટે તમે પેનલની વાયરિંગ પેનલ ડ્રો કરો, તો 15 horsepowerની મોટરો તો મિત્રો તમને ખ્યાલ પડવો જોઈએ કે 5 horsepower હોય, 5 horsepower કે એનાથી નીચે મોટર માટે DOL સ્ટાર્ટર વપરાય છે, એટલે કે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર. અને જો 5 horsepowerથી વધારે હોય તો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો. તો પેનલની અંદર પણ આપણને શું છે કે એટલી જ રિકવાયરમેન્ટ. ધારો કે DOL સ્ટાર્ટર હોય તો એની અંદર ફક્ત આ જે અત્યારે તમે જોઈ રહ્યા છો તેવી રીતે ચાલે, કારણ કે એનામાં ઓન ઓફ જે મિકેનિઝમ છે અને રિલે જે છે આની અંદર આવે, એટલે DOL સ્ટાર્ટર માટે આ ફિગર જે છે તે બરાબર છે. હવે જો આપણને સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર ડ્રો કરવું હોય તો ફક્ત ચેન્જીસ શું આવે કે એમ્પિયર મીટર અને વોલ્ટ મીટર જે છે એ તો રહેવાના છે, ઇન્કમિંગ લાઇનના હોય કે આઉટગોઈંગ લાઇનના હોય. પણ સાથે તમારે છે ને બે બ્લોક આવે છે જેમાં સ્ટાર ડેલ્ટા અને એક મેઇન. આમ સ્ટાર ડેલ્ટા અને મેઇન આમ ત્રણ બ્લોક હોય અને એક MCBનું કનેક્શન હોય. તો એટલામાં પણ તમે સમજાવી શકો છો.
બરાબર છે મિત્રો, તો આમાં કંઈ અઘરું નથી. અને તમે મશીન વિશે જો થોડો ઘણો પણ ખ્યાલ હોય કે મશીનની અંદર કયા કયા સપ્લાયની જરૂર હોય છે, તો તમને કાંઈ પ્રોબ્લેમ ના થાય અને સિમ્પલ પેનલની વાયરિંગ તમે આવી રીતે ડ્રો કરી શકો છો મિત્રો. તો આશા રાખું છું કે તમને આ લેક્ચરની અંદર ખ્યાલ પડી ગયો હશે કે પેનલની વાયરિંગ કઈ રીતે કરવામાં આવે છે અને પેનલ શું છે મિત્રો. એટલે પેનલ એટલે એક આખો આ ભાગ છે, બરાબર. આ આખા ભાગને પેનલ કહેવામાં આવે છે. પેનલની બોડી છે જે અલગ અલગ મટીરિયલથી બનેલી હોય છે, મેટલની હોય કે અલગ અલગ માઇલ્ડ સ્ટીલ કે એવી રીતે આમ અલગ અલગ બનાવવામાં આવતી હોય છે, બરાબર છે. એલ્યુમિનિયમની હોય છે કોઈ જગ્યાએ. ઓકે, તો તમને ખ્યાલ પડી ગયો હશે. અને તમને બુકની અંદર તમે જોશો મિત્રો તો તમને અલગ અલગ સર્કિટ ડાયાગ્રામ્સ ડ્રો કરેલા છે. ધારો કે અહીંયા તમે જોઈ રહ્યા છો તેવી રીતે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર માટેનો એક ડ્યુઅલ સ્ટાર્ટરનો ડાયાગ્રામ છે. આ સર્કિટ ડાયાગ્રામ છે મિત્રો. એક્ઝામમાં ખાસ કરીને સર્કિટ ડાયાગ્રામ બહુ ઓછા પૂછાતા હોય છે, પણ તમારે જનરલ નોલેજ માટે તમે જોઈ લેશો તો વાંધો નથી. અને તમારે આગળ પણ પહેલાં આવી જ ગયું છે એટલે તમને કોઈ કન્ફ્યુઝન નહીં હોય, આશા રાખું છું. કારણ કે તમે ડ્યુઅલ સ્ટાર્ટર છે એને સંપૂર્ણ ખ્યાલ તમને પડી ગયો છે મશીનની અંદર, એટલે અત્યારે ઘણું ડિસ્કસ કરવાની જરૂર નથી. તમને એક્ઝામમાં કેવું હશે મિત્રો કે ધારો કે ડ્યુઅલ સ્ટાર્ટર છે તો આ તમને પેનલ ડાયાગ્રામ દેખાય છે ને, સિમ્પલ આવો પેનલ ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો. અહીંયા જોશો તમે તો મેઇન સ્વિચ છે ડ્યુઅલ સ્ટાર્ટર ઓન ઓફ કરવા માટે, જે આપણે આગળની ફિગરમાં જોયું તેવી રીતે. વોલ્ટ મીટર, એમ્પિયર મીટર ને આ ત્રણ ઇન્ડિકેટર છે, બરાબર. તો આવા સિમ્પલ તમારે પેનલના લેઆઉટ ડ્રો કરવાના આવશે. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર માટેનો એનો ડાયાગ્રામ છે જે તમે ઓલરેડી મશીનની અંદર એસી મશીનમાં તમે ભણી ગયા હશો, બરાબર છે મિત્રો. તો એની અંદર તમે જોશો તો બ્લોક ડાયાગ્રામમાં તમને જે સોરી પેનલ લેઆઉટમાં પણ કાંઈ તકલીફ જેવું તો નથી જ, કારણ કે જોઈ શકો એવી રીતે આ જે છે તમારી મેઇન સ્વિચ છે, બરાબર. આઈસી ટીપીએન લખેલું છે, બરાબર. આયર્ન ક્લેડેડ છે, બરાબર. આયર્ન ક્લેડેડ આઈસી ટીપી આઈસીનો મતલબ શું છે, જ્યાં પણ આવે ત્યાં આયર્ન ક્લેડેડ અને ત્રિપલ પોલ. આયર્ન ક્લેડેડ ત્રિપલ પોલ અને એન જે છે તે ન્યુટ્રલનો છે, બરાબર. ન્યુટ્રલ સાથેનો છે. અને પછી છે આ મેઇન સ્વિચ થઈ ગઈ. એના પછી જે તમને અહીંયા દેખાય છે તે શું છે, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે ઓન ઓફ થાય છે તે, અને વોલ્ટ મીટર, એમ્પિયર મીટર અને આ જે ત્રણ દેખાય છે તે આપણા ઇન્ડિકેટર્સ છે જે RYB ફેઝ ઇન્ડિકેટ કરે છે. અને લેબોરેટરીમાં આપણે જોઈએ મિત્રો તો લેબોરેટરીમાં પણ તમને આવી એક ફિગર તમે જોયેલી હશે, બરાબર છે, જ્યાં મોટર જનરેટરનો સેટ હોય. આપણે ડીસી મશીનમાં ખાસ આ જોયું હતું મિત્રો કે મોટર જનરેટરનો સેટ છે તો એનો મેઇન સપ્લાય જે છે તે ક્યાંથી આવે છે, અહીંયા એક મેઇન MCBમાંથી આવે છે. તો પહેલાં મોટરમાં સપ્લાય જાય, મોટર ફરશે એટલે એ ક્યાં જશે, જનરેટર સાથે કનેક્ટેડ હશે, અને જનરેટરનું જે આઉટપુટ જે છે તે અહીંયાથી ડીસી આઉટપુટ આપણને મળે છે. તો આખી આકૃતિ તમે યાદ નહીં રાખો તો ચાલશે મિત્રો, આ તો સમજવા માટે છે ફક્ત, બરાબર છે. પણ તમને ખ્યાલ હોવો જોઈએ ને, ખાસ કરીને મિત્રો આ જે પેનલ દેખાય છે આપણી લેબોરેટરીમાં તમે આને જોઈ હશે ડીસી મશીનનો પ્રેક્ટિકલ કરતી વખતે. તો આ જે છે એ આપણા જે સ્ટાર્ટર્સ માટે જે છે ને, સ્ટાર્ટર્સ છે કે જે કનેક્શન્સ આપણે હોય એના માટેનું છે. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર ઓન ઓફ કરવા માટે ફિલ્ડ રેગ્યુલેટર છે. તમે ખ્યાલ હશે મિત્રો કે જ્યારે મશીનને આપણે રેગ્યુલેટ કરવું હોય તો ફિલ્ડ રેગ્યુલેટરની મદદથી આપણે એક આવી રીતે સર્કલ જેવું હતું એને ફરાવતા હતા, બરાબર છે. એટલે તમને ખ્યાલ હશે જ આના વિશેનો. તો અને આ જે છે મેઇન આપણો સપ્લાય છે, બરાબર છે. અને આ બંને ઇન્ડિકેટર્સ આના બતાવે છે કે બે અલગ અલગ મોટર્સ મળે સપ્લાય માટેના, કે ઇન્કમિંગ છે અને આઉટગોઈંગ છે, એવી રીતે પણ તમે સમજી શકો છો. વોલ્ટ મીટર તમે જોશો તો અલગ અલગ બતાવેલા છે કે V1, V2 અને V3. તો આ કઈ રીતે હોઈ શકે મિત્રો કે જે વોલ્ટેજ આપણને ઇન્કમિંગ થાય છે તેના વોલ્ટેજ ચેક થાય, આઉટગોઈંગ થતા હોય એના વોલ્ટેજ ચેક થાય, અને આઉટગોઈંગમાં પણ મિત્રો આપણે ડીસી બનાવવા આવતો હોય તો ડીસી માટેનું પણ વોલ્ટ મીટર અલગથી હોય છે. તો એના માટેનો પેનલ છે. એટલે તમે પેનલ તમારા જે એક્સપિરિયન્સ છે કે તમારો જે પાસ્ટ છે, ડીસી મશીન તમે ભણેલા છો કે એસી મશીન ભણેલા છો, તો એના ઉપરથી તમે પેનલ ડાયાગ્રામ તમને જોઈતો હોય તેવો બનાવી શકો છો. એમાં કાંઈ જ તકલીફ જેવું નથી. એટલે ઘણી બધી ફિગર્સ તમને બુકની અંદર આપી છે તો કાંઈ મૂંઝાવવાની જરૂર નથી. તો આવી જ એક ફિગર જોઈએ આપણે તો તમે દેખાય છે અહીંયા ખાને ડીસી સંટ મોટર માટેની છે, જે આપણે ઓલરેડી લેબોરેટરીની અંદર છે ડીસી સંટ મોટર, બરાબર છે મિત્રો. તો આમ પેનલો વિશે તમને ખ્યાલ આવી ગયો હશે કે પેનલ કોને કહેવાય. આ વાયરિંગ ડાયાગ્રામ માટેનો પેનલ લેઆઉટ છે જે તમે સિમ્પલ જોઈ શકો છો તેવી રીતે, બરાબર. તો આમ આપણું પેનલ ડાયાગ્રામનું જે છે તે કમ્પ્લીટ થાય છે. અને નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે આગળની જે ટેસ્ટ સર્કિટો છે તેના વિશેનો ખ્યાલ લઈશું, બરાબર છે.
તો અત્યારે હાલ પૂરતું અહીંયા જ લેક્ચર આપણે પૂરું કરીશું. અને ઘણી બધી જે બ્લોક ડાયાગ્રામ્સ છે એનામાં તમને કન્ફ્યુઝન ના થવું જોઈએ કે આપણે આ વાયરિંગ અલગ અલગ કેમ બતાવે છે, પેનલ ડાયાગ્રામ કેમ અલગ અલગ છે. બરાબર, આપણે સિમ્પલ છે ને તમારે એક ડ્રોઈંગ કરી લેવાની છે કે જેની અંદર એક બ્લોક દેખાતો હોય, એની અંદર મેઇન સ્વિચ હોય, પછી આ રોટર રજિસ્ટર સ્ટાર્ટર શાના માટે હોય, મેટ્રો સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર તમે ભણ્યા છો. તો આપણે જે મોટર વિશે ભણ્યા છીએ એ જ મોટરના અહીંયા પેનલ ડાયાગ્રામ છે. એટલે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે કઈ મોટર છે એ કઈ રીતે ચાલુ થાય છે. બરાબર, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર હોય તો એમાં શું હોય કે રોટર રજિસ્ટર સ્ટાર્ટર હોય છે. બરાબર, એટલે આમાં કાંઈ અઘરું નથી અને ટેન્શન ના લેતા. બરાબર છે મિત્રો, તો કોઈ બી એક પેનલની વાયરિંગ સરખી રીતે સમજી લેવાની છે અને આગળ આપણને ડ્રોઈંગ કરવાની છે. તો આનામાંથી એક્ઝામમાં પૂછાતો હોય એવો પ્રશ્ન જોઈએ તો તમને થોડુંક મૂંઝવવા માટે એમ કહી શકે છે કે 15 horsepower કે 5 horsepowerની મોટરને બતાવતો ઇન્ડસ્ટ્રીયલ પેનલ માટેનો ડાયાગ્રામ તમે ડ્રો કરો. તો તમારે સિમ્પલ આવી એક પેનલ ડ્રો કરી દેવાની છે, આપણે જેવી રીતે આગળ જોયા તેવી રીતે. બરાબર છે, એ પેનલ ડ્રો કરી અને તમારે બતાવી દેવાનું છે. વધારે પડતો હું માનું છું ત્યાં સુધી કોઈ અઘરું એવું પૂછાતું નથી ક્યારે પણ. આવી રીતે એક પેનલ ડાયાગ્રામ તમે ડ્રો કરી અને કઈ મોટર માટે છે, ધારો કે ઇન્ડક્શન મોટર માટે હોય અને જેમ આપણે વાત કરી કે 15 horsepowerથી વધારે, એના માટે આવી ડ્રો કરી દેવાની. અને 5 horsepower મિત્રો, 5 horsepowerથી વધારે હોય તો તમારે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર ડ્રો કરવાનું છે, એટલે તમારે આ ફિગર ડ્રો કરવાની. અને 5 horsepowerથી નીચે હોય તો તમારે સિમ્પલ જે આપણે ડ્યુઅલ સ્ટાર્ટરની ફિગર છે એવી રીતે જ. એટલે આ બંને ફિગરમાં ફક્ત ફરક શું છે કે અહીંયા ડ્યુઅલ સ્ટાર્ટર લખેલું છે તો ત્યાં સ્ટાર ડેલ્ટા લખેલું હશે. બરાબર છે, તો આશા રાખું છું કે તમને સંપૂર્ણ ખ્યાલ પડી ગયો હશે. ધન્યવાદ મિત્રો.